દીકરી પર બળાત્કાર કરવાના પ્રયાસમાં માતાએ આરોપીની ચાકુથી પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અને મહિલાનો આરોપ છે કે યુવક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેની ચૌદ વર્ષીય દીકરી પર રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને આ ઘટના ઉત્તર પ્રદેશની છે માતાએ કહ્યું હતું કે તે દિવસે સવારે આખો પરિવાર ખેતરમાં કામ કરવા ગયો હતો અને દીકરી ઘરમાં એકલી હતી આ દરમિયાન બાજુની ગલીમાં રહેતો એક યુવક ઘરમાં આવી ચડ્યો હતો અને દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો દીકરી બૂમ પાડવા લાગી હતી અને ભગવાનની કૃપાથી તે ત્યાં જ ઘરે આવી હતી વધુમાં માતાએ કહ્યું હતું કે દીકરી ઘરમાં અસ્થિવસ હાલતમાં જોવા મળી હતી અને તે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો જોકે આરોપીએ તેને પકડી રાખી હતી અને તે દોડીને અંદર ગઈ હતી અને તે આરોપીએ પછી તેની પર હુમલો કર્યો હતો માતાએ આગળ કહ્યું કે યુવકના માથે હેવનને સવાર હતી અને તેને મારીને દીકરી પણ બળાત્કાર ગુજારવા માંગતો હતો તેને પણ યુવકને માર મારવાનો પ્રયાસ કર્યો હતો અને તે પોતાના કપડાં ઉતારવા લાગ્યો હતો અને તેને લાગ્યું કે હવે તે હારી જશે અને ત્યાં રસોડામાં ગઈ અને ચાકુ લઈને પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો તે અંદાજે ચાલીસ મિનિટ સુધી તે લડી હતી આ પરિવારના અન્ય સભ્યો પણ આવી ગયા હતા અને તેમણે યુવકને માર માર્યો હતો અને માતા એમ પણ કહ્યું હતું કે તેને પ્રાઇવેટ પાર્ટ કાપવાનો કોઈ અફસોસ નથી અને તે સમયે તેનું માથું ગુસ્સામાંથી ભમકતું હતું અને તે આવા લોકોને આ રીતની સજા આપવા માંગતી હતી હવે તે કોઈને પણ પોતાની હવાસનો શિકાર બનાવી શકશે નહીં દોસ્તો આ ઘટના વિશે તમારું પણ શું કહેવું છે તમે કોમેન્ટ કરીને કહી શકો છો તો બસ આ તમને વિડીયો ફરી મળીશું ના વિડીયો સાથે